નમસ્કાર દર્શક દોસ્તો, સુરત ચેનલના ફોન ઇન કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે અને સ્વાગત છે સુરત એકેડેમિક એસોસિએશન તથા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના હોદ્દેદારશ્રીઓનું. આજનો આ ફોન ઇન કાર્યક્રમ સુરત એકેડેમિક શો 2012ને અમે અર્પિત કરીએ છીએ. શિક્ષણ જગતની અંદર નવી ક્રાંતિ લાવનારો આ શો ચોક્કસ જ જોવા જેવો છે, એટલા માટે કારણ કે તેમાં શહેરની શાળાઓ અને ટ્યુશન ક્લાસીસ ઉપરાંત અનેક શૈક્ષણિક સંસ્થાઓ પોતે કેવું ભણાવે છે તેની વાત પ્રજા સમક્ષ જાહેર જનતા સમક્ષ પ્રસ્તુત કરવાની છે. દરેક વાતની અંદર આજે માર્કેટિંગ એક બહુ અગત્યનું ટૂલ બની ગયું છે. તમારે તમારી વાત લોકો સુધી પહોંચાડવી હોય તો એ વાત ક્યાંક ને ક્યાંક તો કરવી જ પડે, અને તો જ તમારો શો પણ સફળ થાય. આજે આ એકેડેમિક શો 2012ના જે સંચાલકો છે તે ચેનલ સુરતના સ્ટુડિયોમાં ઉપસ્થિત છે. સુરત એકેડેમિક એસોસિએશનના પ્રમુખ શ્રી પરેશભાઈ અંકલેશ્વરિયા. પરેશભાઈ, આપનું હાર્દિક સ્વાગત છે. થેન્ક યુ. તેમની બાજુમાં જેઓ બેઠા છે તેઓ છે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના મંત્રી શ્રી સૌજીભાઈ હુણ. સૌજીભાઈ, આપનું પણ હાર્દિક સ્વાગત છે. તો આ બાજુ બેઠા છે સુરત સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના ઉપપ્રમુખ શ્રી દીપકભાઈ રાજગુરુ. દીપકભાઈ, આપનું પણ હાર્દિક સ્વાગત છે. અને સુરત એકેડેમિક એસોસિએશનના સ્થાપક પ્રમુખ શ્રી યશવંતભાઈ વ્યાસ. આમ તો આ બધા જ મિત્રો ક્યાંક કોઈક પોતાની ખાનગી શાળા ચલાવે છે તો ટ્યુશન ક્લાસીસ ચલાવે છે આ ઉપરાંત, પરંતુ મૂળ આ બધા જ શિક્ષણ જગતના માણસો છે. એટલે એક વાત નિશ્ચિત છે કે તેઓ તમામે તમામના પ્રયત્નો વિદ્યાર્થીઓમાં સંસ્કારનું સિંચન થાય, વિદ્યાર્થીઓમાં નૈતિક મૂલ્યોની સ્થાપના થાય તે જ છે, અને તેથી જ તેઓ આજે ઉચ્ચ હેતુને લક્ષ્યમાં રાખીને આગળ વધી રહ્યા છે. પરેશભાઈ સાથે વાતની શરૂઆત કરીશું. પરેશભાઈ, પહેલા તો સુરત એકેડેમિક એસોસિએશન તથા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળને ખૂબ ખૂબ અભિનંદન. ખૂબ સારો ઇનિશિયેટિવ આપના નેતૃત્વ હેઠળ લેવામાં આવ્યો છે, અને હું માનું છું કે તારીખ 7 અને 8 જાન્યુઆરી સુરતના ઇતિહાસની અંદર એક અનેરો ઇતિહાસ બની રહેશે, કારણ કે સંયુક્ત રીતે આવો પહેલો પ્રયાસ શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા જ થઈ રહ્યો છે. ક્યાંક કોઈક બીજી સંસ્થા તેનું ઓર્ગેનાઇઝેશન કરતું હોય તેવું બનતું હોય છે, પરંતુ શિક્ષકો જ શિક્ષકની વાતને લઈને આગળ વધે ત્યારે આ એક બહુ મોટી ગૌરવપૂર્ણ ઘટના બનવા માટે જઈ રહી છે. તો આ શોનો હેતુ, એના ધ્યેય ઉદ્દેશની વાત સૌથી પહેલા આ દર્શક મિત્રોને કરો. નિખિલભાઈ, બહુ સ્પષ્ટ વાત છે કે સુરત હવે શૈક્ષણિક હબ બની રહ્યું છે, એજ્યુકેશનલ હબ. શહેરની આસપાસના વિસ્તારમાં અને શહેરમાં બધું મળીને કુલ 33 આંતરરાષ્ટ્રીય શાળાઓ આવી રહી છે, અને તે જોતાં 5 વર્ષ પછી શિક્ષણ ક્યાં હશે તે કહેવું અત્યારે તો કદાચ બહુ મુશ્કેલ છે, પણ ખૂબ આગળ જઈ રહ્યું છે. જે ફેરફારો આવી રહ્યા છે, અને એવા ફેરફારો અમે વાલી મિત્રો, શિક્ષક મિત્રો અને વિદ્યાર્થી મિત્રો સમક્ષ આ મૂકવા માંગીએ છીએ. માત્ર શૈક્ષણિક સંસ્થાઓ જ આની અંદર પાર્ટિસિપેન્ટ લઈ કરે છે એવું નથી કે કોઈ કોચિંગ ક્લાસીસના સ્ટોલ હશે અથવા તો શાળાના જ હશે એવું નથી, પરંતુ શિક્ષણ રિલેટેડ જેટલી પણ વસ્તુઓ છે નવી નવી આવી રહી છે એના આમાં સ્ટોલ છે નિખિલભાઈ ખાસ તો. અને અમુક સ્ટોલો તો એવા જે પ્રથમ વખત આપણને બધી આધુનિક ટેકનોલોજીઓ જોવા મળશે. અત્યારે જો માનો કે તમારું બાળક 5મા ધોરણમાં છે તો એ જ્યારે 10મા ધોરણની એક્ઝામ આપશે ત્યારે આ વર્ષે જે કંઈક પણ પદ્ધતિઓ છે તે નહીં જ હશે. તો શું હશે, પરીક્ષાની પદ્ધતિઓ હવે કેવી છે, આવતા વર્ષે કેવી પદ્ધતિઓ આવી રહી છે, એની અંદર ટેકનોલોજીનો કેવી ટેકનોલોજીનો ઉપયોગ થાય છે, આ બધી વાતો હવે આની અંદર જોવા મળશે. પહેલાં એવું કહેવાતું હતું કે ટ્યુશન ક્લાસીસ અને સ્કૂલો એકબીજાની હરીફ હતી, પરંતુ હવે એવું નથી રહ્યું, એકબીજાની પૂરક બનીને કામ કરે છે. અને આ સૌથી મોટું એનું ઉદાહરણ છે કે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ સુરત અને સુરત એકેડેમિક એસોસિએશન સાથે મળીને શિક્ષણમાં આટલું ઉમદા કાર્ય કરવા જઈ રહ્યા છે. વેરી ગુડ, થેન્ક યુ વેરી મચ પરેશભાઈ. સૌજીભાઈ હું સાથે વાત કરીને આ વાતને વધુ સમજવાનો પ્રયાસ કરીશું. આખા એક્ઝિબિશનનો આઈડિયા કેવી રીતે આવ્યો, શા માટે આ પ્રકારનું એક્ઝિબિશન થવું જોઈએ, અને કેટલા સ્ટોલ, કયા કયા સ્ટોલ, એનું સ્થળ, એના સમય અંગેની વિસ્તૃત માહિતી દર્શક મિત્રોને આપો. નિખિલભાઈ, સૌપ્રથમ તો આપણે વાત કરીએ, પરેશભાઈએ કીધું એમ કે સુરત જ્યારે એજ્યુકેશન હબ બની રહ્યું છે, અને હમણાં જ તમે જુઓ કે આકાશ ટેબ્લેટ 14 દિવસમાં 14 લાખ ઓનલાઈન બુકિંગ થઈ ગયું, અને રિલાયન્સનું મને ખ્યાલ છે 2008માં સૂત્ર હતું, કર લો દુનિયા મુઠ્ઠી મેં, અને આકાશ ટેબ્લેટ જ્યારે આવશે વિદ્યાર્થીના હાથમાં
ત્યારે મને એવું લાગે છે કે એને દફતરની જરૂર નહીં પડે અને એની મુઠ્ઠીમાં જ એનું દફતર હશે અને દુનિયાનું કોઈ પણ નોલેજ હોય એ એના ટેબ્લેટમાં હશે અને મુઠ્ઠીમાં જ હશે. એટલે મને એમ લાગે છે કે આ 4-5 વર્ષમાં ધીરુભાઈએ જે સૂત્ર આપ્યું હતું રિલાયન્સમાં, કરલો દુનિયા મુઠ્ઠીમાં, એ સાકાર થવા જઈ રહ્યું છે. અને શિક્ષણ ક્ષેત્રે બહુ મોટા ફેરફાર, અને હવે તો ક્લાસરૂમમાં પણ લેટેસ્ટ ટેકનોલોજીઓ આવી રહી છે. ત્યારે અમારો સૌનો એક જ ઉદ્દેશ છે કે આ ટેકનોલોજી સાથે બાળકને કેવી રીતે અભ્યાસ કરાવવો. વાલીઓ, વિદ્યાર્થીઓ, શિક્ષકો અને શિક્ષણ સાથે સંકળાયેલા તમામ વ્યક્તિઓ એનાથી માહિતગાર બને. એક જ જગ્યાએ જુદી જુદી ટેકનોલોજી શિક્ષણ ક્ષેત્રે જે આવી રહી છે એ ટેકનોલોજીના સ્ટોલ હોય. હમણાં અમે એક સેમિનાર કરેલો એજ્યુકોમ સ્માર્ટ ક્લાસ, અને એનો કન્સેપ્ટ જોઈએ ત્યારે આપણને એમ લાગે કે ના, ખરેખર જે બોરિંગ સબ્જેક્ટ હોય એને પણ છોકરાઓ હોંશે હોંશે ભણે. અને આ ટેકનોલોજીના ઉપયોગથી તો એવું થયું પરેશભાઈ કે કોણ બનેગા કરોડપતિમાં જેમ પ્રશ્નો આવે ને એ રીતે દરેક વિદ્યાર્થીને ઓપ્શન આપવાનું, અને વિદ્યાર્થીઓ હોંશે હોંશે પરીક્ષા આપે. આપણે કહીએ કે પરીક્ષાનો ડર સતાવે છે વિદ્યાર્થીને, પણ આ ટેકનોલોજીના ઉપયોગથી વિદ્યાર્થીઓ સામેથી પરીક્ષા આપવા માટે ઓફર કરે શિક્ષકને કે શિક્ષક અમારી પરીક્ષા ક્યારે લેશે. આવી ટેકનોલોજીથી હવે એજ્યુકેશન આગળ વધી રહ્યું છે, ત્યારે વધુ ને વધુ શિક્ષકો, શાળા સંચાલકો, ટ્યુશન ક્લાસના સંચાલકો, સૌ વિદ્યાર્થીઓ, વિદ્યાર્થીઓના વાલીઓ, તમામને આ નવી નવી ટેકનોલોજી વિશે અવગત થાય. અને સતત 2 દિવસ સુધી આ કાર્યક્રમ સમસ્ત પાટીદાર સમાજની વાડી આંબા તલાવડી ખાતે યોજવામાં આવ્યો છે. એનું ઉદ્ઘાટન તારીખ 7/1/12 રોજ સવારે 9:30 કલાકે ઉદ્ઘાટન થશે, અને ઉદ્ઘાટક છે આપણા પરમ પૂજ્ય શ્રી ધર્મવલ્લભદાસજી સ્વામી. તેનું ઉદ્ઘાટન કરશે, અને ઉદ્ઘાટિત થયા બાદ આ કાર્યક્રમ સતત 2 દિવસ સવારે 9 થી સાંજે 9 સુધી ચાલશે. તેમાં લગભગ જુદી જુદી 42 જેટલા સ્ટોલ જુદી જુદી કંપનીઓના, સ્કૂલોના, સંસ્થાઓના, એવા એજ્યુકેશન ક્ષેત્રે જે કંઈક નવી ટેકનોલોજી લઈને આવ્યા છે માર્કેટમાં એવી કંપનીઓના પણ સ્ટોલ છે. એજ્યુકેશન ક્ષેત્રે કંઈક ઇનોવેશન કાર્ય કરતી હોય એવી સંસ્થાઓના પણ સ્ટોલ છે. સાથે સાથે એન્ટરટેઇન માટે 10-1 સ્ટોલ છે કે જેમાં વિવિધ નાસ્તા અને રિફ્રેશમેન્ટની જોગવાઈ પણ કરવામાં આવી છે. મને લાગે છે કે 2 દિવસ સુધી શિક્ષણ ક્ષેત્રે જેને પણ રસ છે એને આ એજ્યુકેશન ફેરમાં જો ઉપસ્થિત થશે તો આવનારી એજ્યુકેશન 2020માં કેવું એજ્યુકેશન હશે એની ઝાંખી અત્યારથી જ જોઈ શકાશે. અને શિક્ષણ ક્ષેત્રે હવે ટેકનોલોજી વિના આગળ વધવું અશક્ય છે. એટલે જ્યારે આ સાધનોનો ઉપયોગ કેમ થાય, કેવી રીતે બાળકો અત્યારે ભણે છે એ પણ વાલીઓ જાણી શકે, એ માટે વાલીઓને મારો અનુરોધ છે કે બને એટલા વધુમાં વધુ વાલીઓ આ એજ્યુકેશન ફેરમાં ભાગ લે અને શિક્ષણ ક્ષેત્રે આવેલા પરિવર્તનોથી પોતે જાતે અનુભવ મેળવે અને પોતાના બાળકો માટે ચોક્કસ નિર્ણયો લઈ શકવા માટે એમને એક માર્ગદર્શન પૂરું પાડતો આ કાર્યક્રમ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ અને સુરત એકેડેમિક એસોસિએશનના સંયુક્ત પ્રયત્નોથી અમે યોજી રહ્યા છીએ. ત્યારે જાહેર જનતાને પણ હું વિનંતી કરું છું કે મોટાભાગના જેટલા બને તેટલા વધુમાં વધુ શિક્ષકો, વાલીઓ, સંચાલકો, બાળકો આ કાર્યક્રમમાં જોડાય. અને યંગ જનરેશનને ખાસ વિનંતી કે શિક્ષણ ક્ષેત્રે જે નવી ટેકનોલોજીથી હવે તો પરેશભાઈ એવું છે કે મોટાભાગની પરીક્ષાઓ ઓનલાઈન થવાની છે. આજે તમે જુઓ કે આપણને એમ લાગે કે 14 લાખ ટેબ્લેટ જો ઓનલાઈન બુકિંગ થઈ જતું હોય તો હું આજે વિચાર કરતો કે
ધોરણ 10 અને 12ના 16 લાખ વિદ્યાર્થીઓ આ વખતે ગુજરાત બોર્ડની પરીક્ષા આપવાના છે, અને એટલા જ CBSE બોર્ડના છે. આજે જ છે, માર્ચની 1 થી શરૂ થશે 16 લાખ વિદ્યાર્થીઓ SSEના CBSE બોર્ડમાં. તો આ બંને બોર્ડના ખાલી વિદ્યાર્થીઓ 16 અને 32 લાખ વિદ્યાર્થીઓ છે, અને ટેબ્લેટ 14 લાખ જ ઓનલાઈન બુકિંગ થયું છે. તો હજુ ખાલી બોર્ડની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓને પણ પૂરતા નથી મળતા, ત્યારે આપણે એમ કહીએ કે ઓહો 14 લાખ ટેબ્લેટ વેચાઈ ગયા. પણ એ ખરેખર દિશા સૂચન આપણને કરે છે કે આ 14 લાખ નહીં પણ 14 કરોડ ટેબ્લેટની આજે ભારતમાં જરૂરિયાત છે. બીજું કે ટેકનોલોજી જ્યારે આવે છે ત્યારે લોકોને બહુ મોંઘી પડે છે, પણ જ્યારે એને મોટા પ્રમાણમાં એનું સેલિંગ થાય ત્યારે ટેબ્લેટ કે જેવી વસ્તુઓ પણ સસ્તામાં પ્રોવાઈડ થઈ શકે છે. શરૂઆતમાં આકાશ ટેબ્લેટ 3000 રૂપિયામાં આપવાની વાત હતી, હવે એની કિંમત 2200 થઈ ગઈ. કારણ કે જેમ વધારે પ્રોડક્શન થશે એમ કોસ્ટ સસ્તી આવશે, અને લોકો સુધી એ સસ્તા ભાવે એના હાથમાં ટેકનોલોજી આવશે. તો હું વિનંતી કરું છું કે લોકો જાગૃત થાય ને વધારે ટેકનોલોજીનો ઉપયોગ કરતા થાય, તો આજે મોંઘી પડતી ટેકનોલોજી પણ આવતીકાલે કદાચ દરેક વિદ્યાર્થી વાલીને પોસાય તેવી મળતી થશે. તો આ એજ્યુકેશન ફેરથી અમે આશા રાખીએ છીએ કે શિક્ષણ ક્ષેત્રે જે આવી રહી છે એવી નવી ટેકનોલોજીનો બહોળો પ્રચાર થાય, લોકો ઉપયોગ કરતા થાય, અને આવી મોંઘી ટેકનિકો પણ સરળતાથી દરેકને મળતી થાય. દર્શક કાર્યક્રમમાં આગળ વધી અને ભાઈ પરેશભાઈ અંકલેશ્વર સાથે વાતના આ દોરને સાંધવાની કોશિશ કરીશું. તમારા જે સાહિત્ય છે પ્રચારનું, એ સાહિત્યની અંદર તમે એવી વાત કરી છે કે શું તમારે નોકરી જોઈએ છે, શું આપની શૈક્ષણિક સંસ્થાને સ્ટાફની જરૂર છે, આ જરૂરિયાતને તમે એક્ઝિબિશનમાં કેવી રીતે પૂરી કરી શકશો? નિખિલભાઈ, બહુ સરસ પ્રશ્ન કર્યો તમે. જોબ એક્સચેન્જની એક વાત છે આમાં, કે બધી શૈક્ષણિક સંસ્થાઓ ત્યાં આવવાની છે, પ્રિન્સિપલ આવવાના છે, સાથે કોલેજ સ્ટુડન્ટ્સ આવવાના છે, બીએડ કોલેજના સ્ટુડન્ટ્સ આવવાના છે. ઘણા બધા વ્યક્તિઓ, ઘણા બધા શિક્ષકો એવા હશે કે જેને સારી શૈક્ષણિક સંસ્થાની જરૂર હશે, અને ઘણી સારી શૈક્ષણિક સંસ્થાઓ એવી હશે કે જેને શિક્ષકોની જરૂર હશે. તો અમે ત્યાં એવી ત્યાં એક કાઉન્ટર એવું રાખવાના છે કે જેમાં જેને નોકરીની જરૂરિયાત છે તે લોકો પોતાનું નામ નોંધાવશે, પોતાનું એડ્રેસ આપશે, પોતે કયો સમય કેટલો સમય ફાળવી શકે છે, એ લોકોને કેટલી સેલરી જોઈએ છે, આ બધું લખાવશે. અને જે શૈક્ષણિક સંસ્થાને જે સબ્જેક્ટના ટીચરની જરૂર હશે તે ત્યાં નોંધાવશે. આ આ સેવા ત્યાં પૂરી પાડવામાં આવશે. અને લખી જો બીજી એક વાત ખાસ, કે આમાં કોઈ વિનામૂલ્યે પ્રવેશ છે, કોઈ ચાર્જ આમાં નથી. દરેક વ્યક્તિ ત્યાં આવી શકે. દરેક કલાકે અમે ત્યાં લકી ડ્રો કરવાના છે, અને તેમાં પણ ટીવી, DVD પ્લેયર જેવી સારી વસ્તુઓ કે જે એ લોકોના અભ્યાસમાં કામ લાગે એવી વસ્તુ અમે આપવાના છે. અને તે 2 દિવસ દરમિયાનમાં અમે 24 લકી ડ્રો કરવાના છે. લકી ડ્રો માટે કાર્ડની સાથે જ એક કૂપન આપેલી છે, જે સંપૂર્ણ ભરીને તમારે ત્યાં ડ્રોપ બોક્સમાં નાખવાની છે, અને દરેક એક કલાકે અમે ડ્રો કરીશું. નિખિલભાઈ, આમાં જો ખરેખર શિક્ષકો આનો લાભ લે તો એ લોકો પોતાના સ્ટુડન્ટ્સ, અત્યારે તો એક્ઝામ ચાલે છે એટલે ઘણા સ્ટુડન્ટ્સો આનો લાભ નથી લઈ શકવાના, પણ શિક્ષકો લાભ લેશે, પેરેન્ટ્સ લાભ લેશે, તો એ લોકો વિદ્યાર્થીઓને પોતાના બાળકોને નવી ટેકનોલોજી વિશે જાણ કરી શકશે. હું એક વાત કહેવા માગીશ નિખિલભાઈ, કે એક સ્ટોલ અમારી પાસે એવો છે કે જેમાં માત્ર ફિંગરપ્રિન્ટથી બાળક હવે પછી ભવિષ્યમાં કઈ લાઈન લઈ શકશે તેના મગજનો રિપોર્ટ નીકળી શકે. એટલે જેને માટે આપણે સેમિનારો કરવા પડતા હતા, જે બાળકને કે કયો બાળક હવે 8મા ધોરણમાં છે, 9મા ધોરણમાં છે, કઈ લાઈન લેશે, તે માત્ર હવે ફિંગરપ્રિન્ટથી જાણી શકાય છે, એનો રિપોર્ટ નીકળે છે, અને તેની પણ કોસ્ટ બહુ ઓછી છે. તો આ જાણવા માટે પણ ઘણા વાલીઓને વિનંતી કરી કે તમે તમારા બાળકનું ભવિષ્ય નક્કી કરો તે પહેલાં એક વખત મુલાકાત લો, જાણો કે નવી ટેકનોલોજી શું છે. હવે માત્ર ચોક ડસ્ટર કે કોઈ શિક્ષક માત્ર માર્ગદર્શન આપી નથી કહી શકવાનું કે તમારો બાળક મેથ્સમાં હોશિયાર છે કે સાયન્સમાં હોશિયાર છે, આ નવી ટેકનોલોજીથી પણ જાણી શકાશે. રાઈટ પરેશભાઈ, એટલા માટે એક પ્રશ્ન શીતલબેન પુરોહિતનો વેડરોડથી હતો કે સ્થળની પસંદગી શા માટે કતારગામ? આમ તો મોટેભાગે આવા પ્રકારના એક્ઝિબિશન પોશ એરિયાની અંદર થતા હોય છે, અથવા લાઇન્સ ઘોડધોડ અને હવે સિટી લાઇટ વિસ્તારની અંદર, તો કતારગામમાં શા માટે? કતારગામ, વરાછા, વેડ, ડભોલી આ વિસ્તારો એવા છે કે જ્યાં ખરેખર શિક્ષણની ભૂખ પણ છે, અને એટલી બધી એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ, સંસ્થાઓ, ક્લાસીસ,
એટલી બધી છે કે જે જે સંસ્થાઓના વિદ્યાર્થીઓને માત્ર જો આપણે આ માહિતી પૂરી પાડીએ તો સુરતમાં ઘણી બધી જગ્યાએ આ માહિતી પહોંચી શકીએ એવી લાગે છે. અને વાલીઓ કે જ્યાં પેરેન્ટ્સ એવા છે કે જે પેરેન્ટ્સને ઓછી સમજ પડે છે એવો વિસ્તાર છે અને વિદ્યાર્થીઓ બાળકો વધુ ભણે છે, હવે આ આ વાલીઓને જો આની જાણ થશે આ નવી નવી ટેકનોલોજીની તો એ લોકો પોતાના બાળકને એ રસ્તે જઈ શકે, પૈસા ખર્ચી શકે એમ છે, પણ એ લોકોને ટેકનોલોજીનું જ્ઞાન નથી. બીજો કોઈ વિસ્તાર હતો તો એ બધા કદાચ ટેકનોલોજીથી જાણકાર હતે એટલે આ વિસ્તાર પસંદ કરવાનું કારણ એક તો એ છે. બીજું કે આ વિસ્તારની અંદર જે આ જગ્યા છે તે ખૂબ વિશાળ જગ્યા છે, પાર્કિંગની બીજી કોઈ તકલીફ નથી. નજીકમાં આવેલી શાળાઓ કે જે પોતાના બાળકોને લગભગ આજુબાજુના વિસ્તારમાં મળીને અમે લોકોએ 40 શાળાઓનો સંપર્ક કરેલો છે, એના બાળકો એના પેરેન્ટ્સ નજીકમાં આવી શકે, આની મુલાકાત લઈ શકે, બસ એ ઉદ્દેશ છે. થેન્ક યુ દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ વધી અને બીજા મોભીઓની સાથે વાત કરીશું. યશવંતભાઈ વ્યાસ સાથે વાતનો સેતુ છોડીશું. યશવંતભાઈ, શિક્ષણના નવા નવા ટેકનિક, નવી નવી સાધનો ઉપકરણોની વાત આ બંને મિત્રોએ કરી, ત્યાં મોટો પ્રશ્ન ઉપસ્થિત થાય છે અને તે વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓના વાલીની આર્થિક સ્થિતિ. અલ્ટિમેટલી આ બધી જ કોઈ વસ્તુ મફત નથી હોતી, એ સાધનો કે ઉપકરણ કે નવી ટેકનોલોજી કે નવી ક્રાંતિની વાત કરીએ તો પૈસા ઓલવેઝ મેટર. ત્યારે વિદ્યાર્થીઓને પૈસા મેટર હોય છે, એના વાલીઓની પરિસ્થિતિ હજુ એટલી નથી સુધરી જે રીતે ફુગાવો વધી રહ્યો છે, જે રીતે લોકોના ખિસ્સાની જે ખર્ચવાની કેપેસિટી છે તે વધતી નથી પરંતુ ઘટતી જાય છે, તેવા સંજોગોની અંદર આ કેટલું મેચ થશે, આ સ્પીડે કેવી રીતે આપણે પ્રગતિ કરી શકીશું, એ ચિંતા અમને સૌને કોરી કાય છે. તમને એ ચિંતા નથી લાગતી? નમસ્કાર દર્શક મિત્રો. નિખિલભાઈ, તમારી ચિંતા વ્યાજબી જ છે, પણ અહીંયા હું થોડીક જુદી વાત કરીશ આપને કે ખાસ કરીને અત્યારની અદ્યતન શાળાઓ અને જે કોચિંગ ક્લાસીસ છે તે પોતે સ્વખર્ચે આ બધા સાધનો વસાવે છે અને જેનો લાભ બૃહદ વિદ્યાર્થી સમાજને મળે છે. એટલે દરેક વિદ્યાર્થીને ઘરે કોમ્પ્યુટર રાખવું જ કે એને સોફ્ટવેર ખરીદવા જ એવું જરૂરી નથી. દાખલા તરીકે લેંગ્વેજ લેબની વાત કરીએ તો આજે ઘણી બધી શાળાઓમાં લેંગ્વેજ લેબ આવી ગઈ છે. હવે લેંગ્વેજ લેબનું ઇન્સ્ટોલેશન તો ઘણું ખર્ચાળ હોય છે અને એ લાખોને કરોડોમાં એ અમાઉન્ટ જાય છે. દાખલા કે શહેરની એક શાળાનું નામ હું આપને કહીશ કે આયન ટેકરાવાલા હાઈસ્કૂલનું નામ આપણે સાંભળ્યું હશે. ત્યાં આખી સ્કૂલમાં એ લોકોની લેંગ્વેજ લેબમાં લગભગ 700 કરતાં પણ વધારે કમ્પ્યુટર છે અને બાળકો પાસેથી એટલે વાલીઓ પાસેથી ખૂબ જ નોમિનલ ફીસ લઈ અને આ લેંગ્વેજ લેબનો લાભ આપવામાં આવે છે અને ફોરેનને જે સોફ્ટવેર છે એ સોફ્ટવેર વાપરવામાં આવે છે. એવી જ રીતે કોલેજોમાં પણ એવી રીતે લેંગ્વેજ લેબ ઊભી થઈ છે અને મારા મિત્ર ડૉક્ટર રાજગુરુ સાહેબ છે તો એમની આપ જાહેરાત જોતા હશો તો ઈ સ્કૂલ, વાઇબ્રન્ટ ઇંગ્લિશ એકેડેમી ઈ સ્કૂલ, એટલે કે જ્યાં તમને સંપૂર્ણપણે પેપરલેસ વર્ક જોવા મળે છે. ત્યાં પહેલાં એમ કહેવાતું હતું કે ચોક એન્ડ ટોક સિસ્ટમ, એનું સ્થાને જે સંપૂર્ણપણે ઓડિયો વિઝ્યુઅલ લઈ લીધું છે. તમને ખ્યાલ હતો કે વર્ષો પહેલાં એક ઓડિયો વિઝ્યુઅલના એક હિમાયતી તરીકે અમે પણ શરૂઆત કરેલી. એ વખતે લોકોને થોડુંક અજુગતું લાગતું હતું કે આ ટેકનોલોજીને સ્વીકારાશે કે નહીં, પણ એ વખતે તો બહુ સિમ્પલ ટેકનોલોજી હતી કે એજ્યુકેશનલ એટલે ઓડિયો કેસેટ્સ કે વિડીયો કેસેટ્સ સિમ્પલ બહાર પડતી હતી અને આજે એ ટેકનોલોજીએ કયું સ્વરૂપ ધારણ કર્યું છે એ તમે જોઈ શકો છો. બીજી વાત છે કે વિદ્યાર્થીઓ કે વાલીઓ પૈસા ખર્ચી શકશે કે નહીં, તો સાહેબ હું એમ કહું કે મારા મિત્ર હુન સાહેબે વાત કરી કે આકાશ ટેબ્લેટ અત્યારે એની 3000 કિંમત છે અને હવે 2200માં મળવાનું છે. સાહેબ, કોઈપણ ધોરણના ચોપડાનું બિલ તમે બનાવજો, બરાબર છે, એની ટોટલ કોસ્ટ કદાચ 2200 કરતાં વધારે થઈ જશે. એટલે જો પેરેન્ટ્સ વર્ષ દરમિયાન 5-10 હજાર રૂપિયાના પુસ્તકો, સ્ટેશનરી અને સ્કૂલની ફી, ટ્યુશનની ફી ખર્ચી શકતા તો હું માનું છું કે કદાચ એ વાલીઓ આ બહુ નજીવી રકમ કહેવાય આજના જમાનામાં તો એ ખર્ચી શકશે. અને જેમ જેમ ટેકનોલોજીનો વ્યાપ વધતો જશે તેમ તેમ ટેકનોલોજી મોંઘી નથી થવાની, ટેકનોલોજી દિવસે ને દિવસે સસ્તી જ થવાની છે. અને જ્યાં વિદ્યાર્થીઓ ભણવું જ છે અને જ્યાં વિદ્યાર્થીઓને લાગે છે કે એમને વ્યક્તિગત રીતે સહાય કરવી છે તો ત્યાં આપણા સમાજની અંદર એવા દાતાઓ પણ છે, એવી સંસ્થાઓ પણ છે કે એવા વિદ્યાર્થીઓને આવા સાધનો વિનામૂલ્યે ઉપલબ્ધ પણ કરાવે છે. એટલે હું માનું છું કે આપણે આની વધુ પડતી ચિંતા કરવાની કોઈ જરૂર નથી. રાઈટ, થેન્ક યુ વેરી મચ. દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ વધીએ અને એક બીજો મહત્વનો પ્રશ્ન જયશ્રીબેન ગોહિલે પૂછ્યો છે અડાજણથી, તે આપણે દીપકભાઈની સાથે ચર્ચાના એરેડ પર લઈશું. દીપકભાઈ, એક જમાનો હતો જ્યારે તમે ભણતા હતા અને હું ભણતો હતો, એ જમાનાની અંદર શિક્ષણમાં એવી કોઈ સ્પર્ધા નહોતી, કારણ કે બધી જ ગ્રાન્ટેડ શાળાઓ હોય એટલે એવા કંઈ મોટા પ્રશ્નો ઉપસ્થિત ન થતા હોય, કોઈ જાતની એવી માનસિક તણાવ પણ નહીં હોય.
અને પેલું અમિતાભ બચ્ચન જેવું કે 1-10 પર એક જ શાળા હોય એટલે 11 નંબરની ચિંતા એ પહેલી શાળાએ કરવાની રહે નહીં, ને પેલી 11 નંબરની બી માની જ જાય કે આ 1-10 નંબર તો આ જ કોલેજનો છે. મને કહું કેપી કોલેજમાં ભણતો તો મને બરાબર યાદ છે કે એ વખતે 1-10 નંબર ઉપર કેપી કોમર્સ કોલેજ. તો 1-10માં શાળાની વાત કરીએ તો સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીની બધી શાળાઓ, એટલે તે વખતે આવું એક વાતાવરણ હતું. હવે જે પરિસ્થિતિ થઈ છે તેમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા એટલે અને સમય સુમન હાઈસ્કૂલ ગ્રાન્ટેડ શાળા, નોન ગ્રાન્ટેડ શાળા, નોન ગ્રાન્ટેડ શાળાઓ પણ ટ્રેડિશનલી ચલાવતા સંચાલકો અને ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ ચલાવતા સંચાલકો, આટલી બધી મોટી ભેદરેખા થઈ ગઈ છે. ત્યારે વિદ્યાર્થીઓની માનસિકતા ખૂબ ખરાબ થઈ ગઈ છે. દરેક તબક્કે ઇન્ફિરિયોરિટી અથવા સુપિરિયોરિટીનો ભાસ તેઓની અંદર ખૂબ વધતો જાય છે. તો આને બેલેન્સ કેવી રીતે અત્યારે આપ કરી રહ્યા છો, અથવા તો વિદ્યાર્થીઓ તેનું બેલેન્સ જાળવી શકે ખરા? કારણ કે વિદ્યાર્થીઓનો તનાવ અલ્ટિમેટલી શિક્ષક પર, શિક્ષકનો તનાવ આચાર્ય પર, આચાર્યનો તનાવ સંચાલક ઉપર. હાઉ યુ ડુ ઇટ? નિખિલભાઈ ખૂબ સરસ મજા આવે એવો એક વિષય દર્શક મિત્રોએ છેડ્યો છે અને તમે એમાં સામેલ છો. હું પણ એક વાલી તરીકે પણ એ જ અનુભવ કરી શકું. સવાલ તમે જે કર્યો છે કે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિથી લઈ અને ઇન્ટરનેશનલ સ્ટેન્ડર્ડની જે સ્કૂલો ડેવલપ થઈ રહી છે અને એમાં જે ભેદ અને વિભેદ ઊભો થાય અને સામાજિક અસમાનતાનો ભાવ વિદ્યાર્થીઓમાં કે વાલીમાં પ્રસરે, એ વાત ચોક્કસપણે સ્વીકારવા જેવી છે કે એવું થવાનું જ અને થઈ પણ રહ્યું છે. પણ હવે જે વાલીઓ પોતે જાગૃત થયા છે એ વાલીઓ એવું ઈચ્છે છે કે એક સામાન્ય રિક્ષાવાળાનું બાળક પણ એ ઈચ્છે છે કે મારું બાળક એક ક્વોલિટી એજ્યુકેશનવાળી શાળામાં જાય અને સારું શિક્ષણ મેળવે, ભલે મારે બીજા બધી જ બાબતનો ભોગ આપવો પડે પણ સારું શિક્ષણ હું મેળવું અને મારું બાળક પણ એવી શાળામાં ભણે જે શાળામાં એ ગૌરવ લઈ શકે અને એમ કહી શકે કે મારું શિક્ષણ પણ ખૂબ સારું છે અને હું પણ વિકસિત થવા માગું છું. આવી એક વાલીની માનસિકતામાં અત્યારે પરિવર્તન આવ્યું છે. બીજી વાત એવી છે કે શિક્ષણમાં જે ભેદ ઊભો થાય, ઇન્ફિરિયોરિટી અથવા તો સુપિરિયોરિટીની વાત તમે કરો છો, એ ભેદ દૂર કરવા માટે થઈને સારા સામાજિક ટ્રસ્ટો અને ચેરિટેબલ ટ્રસ્ટો અને એજ્યુકેશન ટ્રસ્ટોએ એક ઇનિશિયેટિવ લીધેલો છે. નિખિલભાઈ કે તમે જો તો નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ એક એવો પ્રસ્તાવ મૂક્યો લોકો પાસે કે ભાઈ અમારી સંસ્થાઓમાં ખર્ચ કદાચ ખાનગી સંસ્થા જેટલો જ અત્યારે વહન થાય છે અને છતાંય વિદ્યાર્થીઓને એ પ્રકારનું શિક્ષણ કેમ પ્રાપ્ત નથી થતું, એના માટે થઈને સંસ્થાઓ દત્તક આપવાનું નક્કી કર્યું અને ઘણા બધા ટ્રસ્ટોએ એવી સંસ્થાઓ દત્તક લીધી છે. હું ચોક્કસપણે નામ લઈશ, ઈએમ ચેરિટેબલ ટ્રસ્ટ મોરબી વલ્લભભાઈ સવાણીએ 272 નંબરની શાળા દત્તક લીધી અને એમાં ધરખમ ફેરફારો કર્યા, ટેકનોલોજીનો ઉપયોગ કર્યો, સારો સ્ટાફ ત્યાં હતો એને સંવર્ધન આપ્યું, પોષણ આપ્યું, પ્રોત્સાહન આપ્યું, વાલીઓના સેમિનાર્સ થયા અને આજે સુરતના ઇતિહાસમાં એવું કહેવાય છે કે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની એ શાળામાં પ્રવેશ માટે જ્યારે ફોર્મ બહાર પડે ત્યારે ત્યાં લોકો કતારમાં ઊભા હોય છે. તો એવા પ્રયત્નો પણ થાય છે, આપણે નિરાશ થવાની જરૂર નથી. ઘણા બધા સક્ષમ ટ્રસ્ટો આ ઇનિશિયેટિવ લેશે, જે સારી સંસ્થાઓ ચલાવે છે એ સંસ્થાઓ પણ આવી સંસ્થાઓને દત્તક લઈ અને જે શિક્ષણ ખાનગી શાળાઓમાં અથવા તો ઇન્ટરનેશનલ સ્ટેન્ડર્ડની સંસ્થાઓમાં જે આપવામાં આવે છે તેવું જ શિક્ષણ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની કે ગ્રાન્ટેડ હાઈસ્કૂલોની સંસ્થાઓમાં પણ આપવાનો પ્રયત્ન થાય છે અને થતો રહેશે. ગોવિંદભાઈ ભગત જે છે ગોધાણી સ્કૂલવાળા, એમણે પણ એક સંસ્થા દત્તક લીધી છે. અનુભાઈ તેજાણી જે સંસ્કાર ભારતી વિદ્યાલયના ટ્રસ્ટી છે, એમણે પણ એક સંસ્થા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની દત્તક લીધી છે અને આ પ્રવાહ હવે ધીરે ધીરે શરૂ થયો છે. અને ખૂબ ખુલ્લા મને એ વાલીઓ, વિદ્યાર્થીઓ અને જે તે સંસ્થાના શિક્ષકો પણ આ બાબતો સ્વીકારે છે અને એમણે પણ ગુણવત્તાસભર શિક્ષણ આપવાનો પ્રયત્ન કર્યો છે અને એમાં આપણને સફળતા મળશે. એટલે જે ભેદ અને વિભેદની વાત છે તે આપણે જ સાથે મળીને જેને દૂર કરવાનો પ્રયત્ન કરવો પડશે અને એના માટેનું જ આ એક એકેડેમિક શોનું પગલું ભરાયું છે કે ત્યાં એક છત નીચે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના બાળકો પણ આવી શકે, એમના વાલીઓ પણ આવી શકે, એમના શિક્ષકો પણ ત્યાં આવી શકે. માત્ર ને માત્ર એવું નથી કે આ માત્ર ખાનગી સંસ્થાઓ અથવા તો એકેડેમિક એસોસિએશન દ્વારા આયોજિત છે તો એમના જ વાલીઓ વિદ્યાર્થીઓ લાભ લે, એવું નહીં.
સમાજમાં રહેલા તમામ વર્ગના જે શિક્ષણમાં રસ ધરાવે છે તે તમામ લોકો ત્યાં આવે, નવી બાબતો શું આવી છે એને સમજે અને સ્વીકારે, અને ન સ્વીકારી શકે એવા હોય તો એનો સ્વીકારવા માટેનો રસ્તો કયો હોઈ શકે એનું પણ ત્યાં માર્ગદર્શન સાંજના સમયે સેમિનાર દ્વારા આપવામાં આવશે એવું હું માનું. ત્યાં સુધી પરેશભાઈ આપણે વ્યવસ્થા ગોઠવી છે. રાઈટ, યશવંતભાઈ સાથે ફરી પાછો વાતનો દોરને આગળ વધારીશું. અને જે પ્રશ્ન પૂછવામાં આવ્યો છે જયશ્રીબેન ગોકુલભાઈ શાહ અડાજણથી, તેઓ એ જાણવા માંગે છે કે આ એક્ઝિબિશનની અંદર કયા બોર્ડને વધારે પ્રાધાન્ય આપવામાં આવશે, ગુજરાત બોર્ડ, સેન્ટ્રલ બોર્ડ કે ઇન્ટરનેશનલ બોર્ડ? દરેકે દરેક બોર્ડ મહત્વના હોય છે. હવે ખાસ કરીને તો આ ત્રણ બોર્ડની જે પસંદગી થતી હોય છે વાલીઓ દ્વારા, એનો હેતુ, એનો જે પ્રાથમિક હેતુ છે એ આપને જણાવું. ખાસ કરીને વિધ ઇન ગુજરાત, ખાસ કરીને ગવર્મેન્ટ સર્વન્ટ્સ જે છે કે જેમણે ગુજરાતમાં જ નોકરી કરવાની છે, અમુક વેપારીઓ છે, વેપારી વર્ગ છે કે જે ગુજરાતમાં જ રહેવાના છે, તો એ મોટે ભાગે ગુજરાત બોર્ડની પસંદગી કરતા હોય છે. સેકન્ડ, જે સેન્ટ્રલ ગવર્મેન્ટ એમ્પ્લોઈઝ છે, કોર્પોરેટ સેક્ટર છે કે જેમની જોબ ટ્રાન્સફરેબલ એનીવેર ઇન ઇન્ડિયા, તો એ લોકો જનરલી સીબીએસઈ બોર્ડ પસંદ કરતા હોય છે. અને જે લોકોને કંઈક ઇન્ટરનેશનલ વ્યૂ જેમના મનમાં કંઈક રમતો હોય તો એ લોકો આ ઇન્ટરનેશનલ બોર્ડને પસંદ કરતા હોય છે. આ એનો પ્રાથમિક હેતુ છે. પણ ત્યાર પછી અત્યારે ઘણી વખત વાલીઓ અમારી પાસે પણ કાઉન્સેલિંગ માટે આવતા હોય છે કે સાહેબ અમારા બાળક ગુજરાત બોર્ડમાં છે તો ઉઠાવી લઈને અને સીબીએસઈમાં મૂકવા યોગ્ય છે કે નહીં. મેં કીધું બેઝિકલી બાળક ઇન્ટેલિજન્ટ હોય, બરાબર, એ કોઈપણ બોર્ડમાં જશે સર કોઈ પરફોર્મ કરવાનો છે. ગુજરાત બોર્ડની કિંમત જરા પણ ઓછી આંકવાની જરૂર નથી, બરાબર. દરેક બોર્ડ એના સ્થાને યોગ્ય જ છે. અને ગુજરાત બોર્ડનું પણ હવે તમે જુઓ કે જે સ્ટેન્ડર્ડ છે એ દિવસે દિવસે ઘણું ઊંચું આવતો જાય છે. અને ત્યાં અમે એવું પ્રાવધાન રાખ્યું છે કે દરેકે દરેક બોર્ડના જે પણ કોર્સિસ હશે, જે કંઈ કોમ્પિટિટિવ એક્ઝામિનેશન્સ હશે, એ બધી જ માહિતી ત્યાં ઉપલબ્ધ થશે. દર્શક મિત્રોના એક પછી એક ટેલિફોન આવતા જાય છે અને ઘણી બધી વાતો તેઓ જાણવા માગે છે. એમાં એક સંજયભાઈ પટવા ઉધનાથી જે પ્રશ્ન પૂછે તે ખૂબ અગત્યનો છે. તેઓ એ જાણવા માગે છે કે સુરત એકેડેમિક એસોસિએશન પોતાના શિક્ષકોને નીતિમત્તાના પાઠ કેટલે અંશે શીખવે છે? હવે આ એમનો પ્રશ્ન છે. એની અંદર હું જે મારી પૂરક માહિતી આપવા માગું છું તે નીતિમત્તાની વાત તેઓએ છેડી છે. એટલે એક પ્રશ્ન એવો આવે કે એક નિયમ એવો છે કે શાળાની અંદર જે શિક્ષક ભણાવતો હોય તેણે ટ્યુશન ક્લાસ નહીં ચલાવવા જોઈએ અથવા તો તેમાં પાર્ટિસિપેટ નહીં કરવું જોઈએ, પરંતુ એવું નથી થતું, આપણે સૌ જાણીએ છીએ. ઘણી સ્કૂલે જાણતા હોવા છતાં પણ ડાક પીછોડો કરે છે. કદાચ તેઓ એમ પણ દલીલ કરે, મેં એવા મિત્રો સાથે પણ વાત કરી છે, કે તેઓ એમાં કંઈ ખોટું નથી જોતા, આ તો કાયદો છે એટલે ભલે કાયદો કાયદાની રીતે કામ કરે, પણ એમાં અમે એવું કંઈ ખોટું નથી જોતા કે અમારો શિક્ષક વધારાના સમયમાં વધારાનું વેતન મેળવે તો એમાં એમને શું વાંધો હોઈ શકે? આવો એક પ્રશ્ન ઉપસ્થિત થાય છે. નીતિમત્તાનું બીજું ઉદાહરણ એટલે જાહેરનામાનો ભંગ. પોલીસ કમિશનરે જાહેરનામું બે ઘટનાઓ બન્યા પછી આવ્યું કે સવારે 7 વાગ્યા પહેલાં કોઈ પણ ટ્યુશન ક્લાસ નહીં ચલાવવા. તો ટ્યુશન ક્લાસ ચાલે છે, પકડાય છે, પાછું કંઈ છાપામાં આવે, 2-4 દિવસ ફરી પાછું એની એક ગરડની અંદર થઈ જતું હોય છે. નીતિમત્તાનો ત્રીજો ભાગ ખાસ ટ્યુશન ક્લાસ. આ બધી ભેગી એટલા માટે કારણ કે ટ્યુશન ક્લાસના મિત્રો પણ છે, સ્વનિર્ભર શાળા સંચાલક પણ છે. અનનેસેસરી દબાણ વિદ્યાર્થીઓ પર, આપણે ભાર વિનાના ભણતરની વાત કરીએ, શાળાએ તો જેમ તેમ માણસ છૂટતો હોય, ટ્યુશન ઉપર હોય, ત્યાં પણ ફરી પાછું ઘરકામ, એટલે આટલી બધી સમસ્યા વચ્ચે વિદ્યાર્થી ગણાય ત્યારે નૈતિકતાની વધારે જવાબદારી છેલ્લે સંચાલકો પર અથવા તો ટ્યુશન ક્લાસ પર આવી જાય. કેટલાક સંચાલકો પોતાની જ શાળાની અંદર ટ્યુશન ક્લાસ ચલાવે અને એની જુદી ફી લે. આ નીતિમત્તાની વાત છે. આ બધી જ વાતોને આપ કેવી રીતે મૂળવો છો? શિક્ષકો સાથેની નીતિમત્તાની જે વાત છે, નીતિ દરેક ક્ષેત્રે તમે એવું માની શકો કે ભાઈ એક શિક્ષક તરીકે મારી પાસે જે સ્કિલ છે એ સ્કિલનો હું ભરપૂર ઉપયોગ ભલે મારા આર્થિક ઉપાર્જન માટે કે મારા સ્વાર્થ માટે કરું, પણ અલ્ટિમેટલી એનો ફાયદો તો વિદ્યાર્થીને, શિક્ષણ જગતના જે ચાહકો છે, રસિકો છે, એને થવાનો છે, એ સ્વાભાવિક છે. બીજું કે એવા શિક્ષકો માટે લગભગ આ પ્રતિબંધ નથી હોતો કે જે ઈમાનદારીપૂર્વક, નિષ્ઠાપૂર્વક પોતાનું જે શિક્ષણનું કાર્ય શાળામાં કરવાનું હોય અને એ પૂરેપૂરું કરતા હોય છે, સમયસર પૂરું કરતા હોય છે અને વર્ગોમાં પણ વિદ્યાર્થીઓને રસ પડે એવી રીતે ભણાવતા હોય છે, એવા શિક્ષક મિત્રો જ્યારે બહાર જઈ અને વધારાના સમયમાં પોતાની જરૂરિયાતને પૂરી કરવા માટે પણ, કારણ કે આ સ્પર્ધાત્મક યુગ છે, એ સ્પર્ધાત્મક યુગમાં એક શિક્ષકે પણ
સર્વાઈવ થવું છે અને એને પણ સારી જિંદગી, આધુનિક જિંદગી જીવવી છે, એમના બાળકોનું પણ ભરણ પોષણ ઉચ્ચ સ્તરે થાય એવું એ ઈચ્છે છે અને એનું વધારાનું પરિશ્રમનું ફળ એ કદાચ મેળવતો હોય તો એમાં ખોટું નથી. જેમ નિખિલભાઈ કીધું કે ઘણા લોકોને એમાં વાંધો પણ નથી હોતો. ખાસ કરીને ગ્રાન્ટેડ સ્કૂલોની વાત કરું તો ગ્રાન્ટેડ શાળાઓમાં સરકારશ્રીનો પરિપત્ર એવો હોય છે કે એવા શિક્ષકો ખાનગી ટ્યુશન ક્લાસીસમાં જોડાઈ શકે નહીં. એ વાત તદ્દન સાચી છે. આદર્શની દ્રષ્ટિએ જોઈએ, નીતિની દ્રષ્ટિએ જોઈએ તો પણ આપણે સ્વીકારવી જોઈએ, એ વાત સાચી છે. છઠ્ઠું પગારપંચ આવ્યા પછી ખૂબ સારા પગારો થયા છે, શિક્ષકો પણ સદ્ધર થયા છે, એમની માનસિકતા અને આર્થિક સદ્ધરતા પણ સક્ષમ રીતે નિભાવી શકે પોતાની જિંદગી એવી બની છે. છતાં પણ મેં કીધું તેમ કે આજે એક ઘરની અંદર પડોશીને ત્યાં જે વસ્તુઓ વસાવેલી હોય એ મારા શિક્ષકના ઘરમાં છે કે કેમ એ જોવા જાય તો એને એમ થાય કે ભાઈ આટલામાં મારું પૂરું ના થાય, મારે વધારે પરિશ્રમ કરીને વધારે કમાવવું છે. તો એની સ્કિલ હશે તો જ એ કમાઈ શકશે. એનામાં ભણાવવાની આવડત નહીં હોય અને ધારે કે હું ટ્યુશન કરું તો એ સફળ થતા નથી. એટલે સ્કિલ બિઝનેસ ગમે ત્યારે એ શિક્ષણમાં હોય કે શિક્ષણ ઇતર હોય એ લોકો પોતાનો વિકાસ કરે છે અને વિકાસ કરતાં કરતાં આગળ વધે છે, તેમાં વાંધો નહીં હોવો જોઈએ. માત્ર અને માત્ર પ્રશ્ન છે એ ગ્રાન્ટેડ સ્કૂલોના શિક્ષકો માટે જેમાં સરકારશ્રીનો પરિપત્ર હોય છે. ખાનગી સંસ્થામાં કામ કરતા હોય તેમાં ઘણી બધી સંસ્થાઓ, દાખલા તરીકે મારી પોતાની સંસ્થાની વાત કરું કે મારી વાઇબ્રન્ટ ઇન્ટરનેશનલ એકેડેમીમાં જે શિક્ષકો કામ કરે છે તે શિક્ષકો ટ્યુશન કરાવી શકે પણ અમારી સંસ્થાના બાળકોને ટ્યુશન ન કરાવે એવું અમે બંધન કરતા હોઈએ છીએ અને એમાં એ લોકો અમારી સાથે સંમત પણ હોય છે. તો આવું પણ બની શકે એમ છે. રાઈટ, આ નીતિમત્તાની વાત કરતા હતા તો એક ટેલિફોન વચ્ચે એ પણ આવી ગયો કે હું એક વસ્તુ પૂછવાની ભૂલી ગયો હતો, એ વાત પર તેમણે મારું ધ્યાન દોર્યું છે. જીમીભાઈનો ફોન હતો પીપલોથી, કે પૂરતું વેતન ન આપવું અને સહી પૂરેપૂરા વેતન ઉપર કરાવવી, આવું પણ બનતું હોય છે, આ વાત સાચી છે? લગભગ એવું મારા ધ્યાન પર તો નથી આવ્યું. બને ત્યાં સુધી ખાનગી સંસ્થાઓમાં જ્યાં સુધી હું સંકળાયેલો છું, સ્વનિર્ભર શાળાઓના જે અમારા સંચાલક મિત્રો છે જેટલું આપે છે એના ઉપર એટલી સહી કરાવે છે. પૂરતું વેતન ના આપી અને પૂરતા વેતન ઉપર સહી કરાવતા હોય એવી કોઈ સંસ્થાનો કોઈ કિસ્સો તમારા ધ્યાન પર આવ્યો હોય તો ચોક્કસ અમારા મંડળને જણાવશો, તો એ સંચાલક મિત્રો અથવા તો એ ટ્રસ્ટી મંડળ સાથે પણ અમે ચર્ચા કરીશું કે ભાઈ ટેકનિકલી એવું ન થવું જોઈએ. સરકાર એવું કહે છે કે ભાઈ બને ત્યાં સુધી સક્ષમ વેતન મળવું જોઈએ અને સરકારશ્રીના નિયમ મુજબ મળવું જોઈએ, પણ એ શિક્ષક જો કદાચ ટ્રેન્ડ હોય અને એની સાથે એનો અનુભવ હોય તો એને સપ્રમાણ વેતન આપીને એને નિભાવી શકાતો હોય છે. પણ એવું ન થતું હોય ને કોઈ એવી સંસ્થાઓ હોય તો અમારા મંડળ સુધી એની વિગત દર્શાવશો, અમે ચોક્કસ એમની સાથે વાત કરીશું. રાઈટ, પરેશભાઈની સાથે વાત કરીશું. પરેશભાઈ, કોટ વિસ્તારની સમસ્યાઓ બીજા વિસ્તાર કરતાં જુદી છે. જે મહાનગરપાલિકાની સમસ્યા છે તેવી રીતે શૈક્ષણિક સંસ્થાઓની પણ એ સમસ્યા છે કે કોટ વિસ્તારમાં એટલે કે સેન્ટ્રલ ઝોનના વિસ્તારો ખાસ કરીને તેમાં વિદ્યાર્થીઓની સંખ્યા ઘટતી જાય છે. તો એવા સંજોગોની અંદર જે ટ્યુશન ક્લાસ તમારા જેવા મિત્રો કોટ વિસ્તારમાં ચલાવે છે ત્યાં પરિસ્થિતિ શું રહેતી હોય છે? તમારી વાત સાચી છે નિખિલભાઈ, સંખ્યા ઘટે છે, ઉપરાંત મધ્યમ વર્ગીય વિસ્તાર છે જ્યાં ફીનું ધોરણ પણ બીજા બધા વિસ્તારો કરતાં ઓછું હોય છે, જેમ કે રાંદેર રોડ પર અથવા તો અથવાલેન્સ પર અથવા સિટી લાઇટ પર જે ફી લેવાતી હોય તેની 70% ફી કદાચ વિસ્તારમાં લઈ શકાય એમ છે. પણ એની સાથે બીજી એક વસ્તુ પણ છે કે જ્ઞાનમાં અને શિક્ષણમાં કોઈનો ઇજારો નથી હોતો. વિદ્યાર્થી બોર્ડની અંદર જ્યારે ટોપ 10 આવતા હતા ત્યારે વરાછામાંથી પણ આવતા હતા અને દેવાંગભાઈની સ્કૂલમાંથી પણ હતા, આમ દરેક વિસ્તારમાંથી બાળકો તો આવતા જ હતા, એટલે શિક્ષણ પર એની અસર નથી આવતી. પણ હા, જે વેતનની તમે વાત કરો છો તેમાં ચોક્કસ ફરક આવવાનો, કારણ કે જે પ્રમાણે ફી આવવાની તે પ્રમાણે શિક્ષકોને વેતન ચૂકવવાનું. 7 વાગ્યાવાળી જે તમારી વાત છે તે વાત આમ ઘણા શિક્ષક મિત્રો સાથે અમારે ચર્ચા થાય છે, અમારા એસોસિએશનના લેવલ પર પણ ચર્ચા થાય છે કે ઘટના બની ગઈ એ વાત બરાબર છે કે જે થઈ ગઈ એ 5 વાગ્યાની ઘટના હતી. 7 વાગ્યાથી બધા ક્લાસીસ, મોટેભાગના ક્લાસીસો 7 વાગ્યાએ ચાલે છે, અમુક 4-5 ક્લાસો કદાચ 6 વાગ્યા કે 6:30 વાગ્યા શરૂ કરતા હશે. પણ નિખિલ, 2-3 વાત જો જોવા જઈએ તો રાત્રે 12 વાગ્યા પછી 1 વાગે 1.5 વાગે થિયેટરોમાંથી શો છૂટે છે જેની પર પ્રતિબંધ તો નથી. 7 વાગ્યા પહેલાં જો ટ્યુશન ક્લાસીસ શરૂ થતા હોય તો 6 થી 7 નો બેચ એવો હોય છે જે સર્વિસ કરતા બાળકો હોય, જે કોલેજના સ્ટુડન્ટ્સ હોય તે સર્વિસ કરતા માટે કોલેજના બેચ આપણે ગોઠવી શકીએ કે જેથી બેચ લઈને એ લોકો સીધા કોલેજ જાય અને ત્યાંથી એ લોકો
સર્વિસ કરી શકે, આ બીચ બંધ થઈ ગયા. તો તમે એ રજૂઆત કરતા કેમ નથી પોલીસ કમિશનર? હા, એટલે હું એ મુદ્દા પર, અમારી અમારી એસોસિએશન લેવલ પર અમે હવે રજૂઆત કરવાના છીએ કે ક્યાં સુધી આ ચાલશે. એટલીસ્ટ 6 વાગ્યા સુધીનો પણ જો સમય મળતો હોય તો તે આદર્શ છે. અને ભણવા માટે તો કેટલા વર્ષોથી લોકો કહેતા આવ્યા કે સવારનો સમય આદર્શ છે, આજે એ સમય ચૂકી જઈએ છીએ અમે. એટલે 7 વાગ્યાનો સમયને બદલે જો 6 વાગ્યાનો પણ મળે છે તો બહુ છે. રાઈટ, આ પ્રશ્નને જો વધારે સમજવાની કોશિશ કરીએ તો કોઈ બી એક મંડળ હોય, એ મંડળની શરૂઆત ક્યારે થાય? કોઈક સમસ્યા આવે એટલે સમસ્યાના સમાધાન માટે બધા ભેગા થાય અને પછી એમાંથી ગમ્મર વલણું કાઢવામાં આવે. તો એવી કઈ સમસ્યાઓથી આ સુરત એકેડેમિક એસોસિએશનનો જન્મ થયો? સુરત એકેડેમિક એસોસિએશનના સ્થાપક શ્રી બેઠેલા છે, તો એ જવાબ વધારે તો યશવંતભાઈ આપી શકશે. ઓગણીસો ને 92માં જ્યારે મોટા પાયે કોમી રમખાણો ફાટી નીકળ્યા ત્યારે જે કોચિંગ ક્લાસીસ ચલાવતા બધા મિત્રો વ્યક્તિગત રીતે એકબીજાના ખબર અંતર પૂછતા હતા. એમાંથી જ અમારા એક મિત્રના મનમાં અને મારા મનમાં એક વિચાર આવ્યો કે જો તમામે તમામ પ્રોફેશનલ્સનું એક એસોસિએશન હોય છે તો કોચિંગ ક્લાસીસ ચલાવતા મિત્રોનું એસોસિએશન કેમ ન હોય. અમે 2-4 મિટિંગો કરી, ઘણા બધાના અભિપ્રાય લીધા, પણ કહેવાય છે ને કે કોઈપણ નવા વિચારને એ જલ્દી કોઈ કોઓપરેશન ન મળે કે જલ્દી એને કોઈ અનુમતિ મળે નહીં. તો ઘણા બધા અમારા જે સિનિયર મિત્રો હતા એમને પણ અમે મળ્યા, બીજા જે જુનિયર મિત્રો હતા એમને પણ મળ્યા, લીડિંગ ક્લાસીસ બધાને અમે મળ્યા. તો એસોસિએશનની સ્થાપના કરતાં કરતાં અમને થોડી મુશ્કેલી તો પડી જ, પણ અમારી પાસે એ વિઝન ચોક્કસ હતું કે જો આજે એસોસિએશન હશે તો ભવિષ્યમાં કોઈ સમસ્યા આવશે તો આપણે એનો દૃઢપણે મુકાબલો કરી શકીશું. એટલે શરૂઆતમાં એક આપણે કહીએ કે સામાજિક પ્રસંગમાં, એટલે કે એક મિત્રના લગ્ન પ્રસંગના રિસેપ્શનમાં બધા ભેગા થયા હતા અને ત્યાં આ વિચાર ઉદ્ભવ્યો હતો અને એ વિચારને અમે અમારી જામા પછી પહેરાવ્યા હતા, એટલે ત્યારે અમે એની સ્થાપના કરી. ત્યાર પછી તરત જ 1994માં જે ફ્લડ અને પ્લેગ આવ્યો ત્યારે એ વખતે એસોસિએશન સ્થાપના થઈ ત્યારે લગભગ 20 કે 25 જે સ્થાપક સભ્યો હતા અને એ જેટલા સભ્યો હતા એટલાની જ કમિટી હતી, બરાબર છે. એટલે ત્યારે જલ્દી કોઈ જોડાવા નહોતા ઈચ્છતા અને કોઈ જોડાવા કદાચ સંમત થાય તો બીજા લોકો એને પ્રોમ્પ્ટ કરે કે ભાઈ એસોસિએશનમાં જોડાવું નહીં, એ ક્યાં બીજા કારણસર. 94માં આ જે ફ્લડ અને પ્લેગની પરિસ્થિતિ ઊભી થઈ ત્યારે જે મિત્રો એકબીજાના થોડા સહકારક બની શક્યા ત્યારે અમને ખ્યાલ આવ્યો કે નહીં, આમાં કંઈક આગળ વધવું જોઈએ. તો ગોકો ગાણી હતી, ધીમે ધીમે અમારી સભ્ય સંખ્યા વધતી હતી, 25, 37, 35, 40, 45 એવી રીતે થયા. પછી તરત જ 2 વર્ષ પછી અમને એક સરસ મજાનો મોકો મળ્યો, 1996 મને વર્ષ યાદ છે, કે જ્યારે આખા ગુજરાતમાં કોઈ પણ શહેરમાં ટ્યુશન ક્લાસીસનું એસોસિએશન નહીં હતું ત્યારે સુરત એકેડેમિક એસોસિએશન એની બાલ્યાવસ્થામાંથી પસાર થઈ રહ્યું હતું. તમે જો કે 92માં સ્થાપના કરી, 94માં એક કેલેમિટીનો સામનો કર્યો બધા સાથે મળીને, 96માં ગુજરાત સરકાર તરફથી, એ વખતે શંકરસિંહ સાહેબની સરકાર હતી, એમના મનમાં એવો વિચાર ઉદ્ભવ્યો કે કોચિંગ ક્લાસીસ એસોસિએશનના કોચિંગ ક્લાસીસોને આપણે બેન કરી દઈએ અથવા તો કોચિંગ ક્લાસીસ પર એવા નિયંત્રણો લાદીએ કે જેથી કરીને કોચિંગ ક્લાસીસ સંપૂર્ણપણે શાળાની જેમ, ગ્રાન્ટેડ શાળાની જેમ સરકારના નિયંત્રણ હેઠળ આવે. તો એ વખતે અમે એક હાકલ કરી કે ભાઈ એસોસિએશન લેવલે આપણે કંઈક સ્ટ્રોંગ બનીએ. તો જે 25ની સભ્ય સંખ્યા હતી તે 1996માં જેવી સરકારે આ પરિપત્ર બહાર પાડ્યો, વટહુકમ બહાર પાડ્યો, કે તરત જ એ સભ્ય સંખ્યા 125ની થઈ ગઈ. અને ત્યાર પછી પેલું કહ્યું કે સંગઠનની શક્તિ હૈ એ અમને સમજાઈ ગયું. શંકરસિંહ સાહેબની સરકારે ઘણા બધા પ્રયત્નો કર્યા કે ગમે તેમ કરીને આ જે વટહુકમ બહાર પાડ્યો છે એનો અમલ થાય જ, પણ અમારી સાથે બીજા જે રાજકીય પક્ષો હતા એને પણ સાથે અમે સંપર્કમાં હતા અને એમના પણ અમે સલાહ સૂચનો લીધા હતા અને અમે રજૂઆત કરી અને જે બીજા રાજકીય પક્ષો છે એ લોકો અમારી વાતને સમજી શક્યા હતા અને અમને એક આશ્વાસન આપ્યું હતું કે તમે લોકો જરા પણ ચિંતા નહીં કરો, અત્યારે જે પ્રપોઝલ છે એ મોશનને એના ફ્લોર પર આવવા દો, ફ્લોર પર અમે મોશનને પાસ નહીં થવા દઈએ. અને એ વખતે અમારું એક ગુજરાત ફેડરેશન પણ બન્યું અને અમદાવાદના જે મિત્રો હતા એમણે પણ લીડરશિપ લીધી, અહીંયા પણ સાઉથ ગુજરાતમાં લડત સમિતિનો કન્વીનર હતો અને અમે લેખિતમાં આવેદનપત્ર આપેલું કે જો કોચિંગ ક્લાસીસ પર પ્રતિબંધ લાદવામાં આવશે તો ગુજરાત સરકારે નવનિર્માણ આંદોલન નંબર 2નો સામનો કરવાની તૈયારી રાખવી પડશે,
કારણ કે મને ખબર છે કે 1974માં પણ નવનિર્માણ આંદોલનમાં પણ એક કાર્યકર્તા તરીકે મેં કામ કરેલું છે કે જે 90 દિવસ એ આંદોલન ચાલ્યું હતું અને લગભગ 100 જેટલા વિદ્યાર્થી નેતાઓ પોતાના જીવ ગુમાવ્યા હતા. અને ચીમનભાઈ પટેલની સરકાર હતી અને એ વખતે ઇન્દિરાજીના ઇન્ટરફેરન્સથી ચીમનભાઈ પટેલે છેલ્લે રાજીનામું આપવું પડ્યું. એટલે આ વાત બહુ આગળ વધી ગઈ હતી અને અલ્ટિમેટલી પછી સરકારને એમ લાગ્યું કે આ પગલું કદાચ ઘાતક નીવડી શકે એમ છે અને એસોસિએશને એની મજબૂતાઈ બતાવી અને એ સંગઠનને કારણે જ મને એમ લાગે છે કે સરકારે કદાચ એ વાતના કે ઠંડા બોક્સમાં મૂકી દીધી છે. અને આજે એસોસિએશન તમામ રચનાત્મક પ્રવૃત્તિઓમાં માને છે. અમે બને ત્યાં સુધી પેલી લડાયક વૃત્તિથી દૂર રહીએ, પણ જ્યાં અમારા મૂળભૂત અધિકારો છે એ મૂળભૂત અધિકારો પર જો તરાપ પડે તો અમે તરત જ અવાજ ઉઠાવીએ છીએ. બાકી દાખલા કે કોઈ કોચિંગ ક્લાસીસ એસોસિએશનનો સભ્ય ખોટું કરતો કદાચ હોય, બરાબર, દાખલા કે કોઈની ત્યાં ઇન્કમ ટેક્સની રેડ પડી હોય, કોઈ સર્વિસ ટેક્સની બધાને રેડ પડી હોય, તો એના બચાવમાં એસોસિએશન કોઈ દિવસ નથી જતું. પણ જ્યાં રચનાત્મક પ્રવૃત્તિ હોય કે ખોટી હરામગતિ હોય ત્યાં ચોક્કસ અમે એમની પડખે ઊભા રહીએ છીએ. અને અમારા આ વર્ષના યુવા પ્રમુખ પરેશભાઈ અંકલેશ્વરીએ જે વાત કરી, તો જાહેરમાં જે પોલીસ કમિશનરશ્રીને પણ હું વિનંતી કરું છું કે કોચિંગ ક્લાસીસ પર આઈ થિંક મોર દેન 2 યર્સ 2 વર્ષ થઈ ગયા, કારણ કે ગમે તેવા સાહેબ રમખાણો પણ થતા હોય છે તો કરફ્યુ 15 દિવસ કે વધારેમાં વધારે મહિનામાં તો સંપૂર્ણપણે ઉઠાવી લેવામાં આવે છે. સમાજ છે, સાજનરસી ઘટનાઓ બનતી રહેવાની છે, જે કંઈ દુઃખદ ઘટના બની ગઈ એના પ્રત્યે અમે ખૂબ જ સંવેદનશીલ છે. આવી ઘટનાઓને સજ પણ ચલાવી લેવાય નહીં અને પ્રોત્સાહન અપાય નહીં. પણ સાથે સાથે હું માનું છું કે ખૂબ જ મોટો જે વિદ્યાર્થી આલમ છે એને કદાચ બાનમાં લેવામાં આવી રહ્યો છે અને આ જે દોષનો ટોપલો છે એ ફક્ત કોચિંગ ક્લાસીસના માથે જ ફોડવામાં આવે છે એનો અમને થોડો ગ્રંથ છે. અને મેં પણ ગત મિટિંગમાં વાત કરી હતી કે પોલીસ કમિશનરશ્રીને આપણે રજૂઆત કરવી જોઈએ અને પોલીસ કમિશનર વધારે વધારે કહે છે કે તમે અન્ડરટેકિંગ આપો. તે વખતે જોઈશું કે વકીલોને પણ સલાહ સૂચન લઈ અને વહેલામાં વહેલી તકે, અમે નથી કહેતા કે અમારા હિતમાં, પણ સમગ્ર વિદ્યાર્થી આલમના હિતમાં જો પોલીસ કમિશનરશ્રી 7 વાગ્યાની જગ્યાએ 6 વાગ્યાથી ટ્યુશન ક્લાસીસ શરૂ કરવાની અમને અનુમતિ આપશે તો કોચિંગ ક્લાસીસ એસોસિએશન અને સમગ્ર વિદ્યાર્થી જગત અમે એમના આભારી રહીશું. ધન્યવાદ. રાઈટ, એક અંતિમ પ્રશ્ન શ્રી સૌજીભાઈ હુંની સાથે. સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ તરીકે સરકારની સામે તમારા વર્તમાન કયા કયા પ્રશ્નો છે કે જેના ઉપર તમને અપેક્ષા છે સરકાર પાસે કે આવું આવું થવું જોઈએ? નિખિલભાઈ, બહુ સરસ પ્રશ્ન પૂછ્યો છે. અને સરકારની નીતિમાં ધરખમ ફેરફાર થઈ રહ્યા છે ત્યારે પહેલો મુદ્દો તો એ આવે છે કે રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ. રાઇટ ટુ એજ્યુકેશન એક્ટનો અમલ હવે 2012થી ફરજિયાત થવા જઈ રહ્યો છે ત્યારે એક પ્રશ્ન સ્વનિર્ભર શાળાઓને સંચાલકોને સતાવતો છે. એ પ્રશ્ન એ છે કે 25% વિદ્યાર્થીઓને જે ફ્રી એજ્યુકેશન આપવાનું છે, એક્ટમાં જોગવાઈ એવી છે કે આ બાળકોની ફી સરકાર ભરવાની છે, પણ હજુ સુધી સરકાર આનો કોઈ ફોડ પાડતી નથી. એટલે અમે એવી આશા રાખીએ છીએ કે સરકાર વહેલી તકે આ અંગે કોઈ સ્પષ્ટતા કરે કે જેથી આ વર્ગમાં આવતા બાળકોના વાલીઓ, શાળાના સંચાલકો એ યોગ્ય નીતિ સ્પષ્ટ કરી શકે. એટલે એક મુદ્દો આ સળગતો આ વર્ષથી જ આવવાનો છે. મને લાગે છે કે જૂન મહિનાથી એની શરૂઆત થશે. જો સરકાર ચોક્કસ સ્પષ્ટતા નહીં કરશે તો ઘણા પ્રશ્નો ઉદ્ભવવાના છે. બીજો પ્રશ્ન છે સતત સર્વગ્રાહી મૂલ્યાંકન. હવે આખો સિલેબસ ભાર વગરના ભણતર ઉપર જઈ રહ્યો છે ત્યારે સતત સર્વગ્રાહી મૂલ્યાંકનની પદ્ધતિ આગામી સમયમાં 1-8 પણ શરૂ થવા જઈ રહી છે ત્યારે આ પદ્ધતિને સૌ શિક્ષકો સારી રીતે સમજે, બાળકો પણ આના પરિણામો સારા મળ્યા છે. નિખિલભાઈ, કે 9મા ધોરણમાં આ વર્ષે અમલ કર્યો એના પરિણામો સારા મળ્યા છે અને 10મામાં નેક્સ્ટ યરથી કદાચ આવશે કે 30 માર્કનું મૂલ્યાંકન શાળાએ કરવાનું, 70 માર્કનું મૂલ્યાંકન બોર્ડ દ્વારા થશે. અને આ જે અમલ થશે અને સૌ સંચાલકોએ આવકાર્યો છે અને એમાં અમે કાલે જ મિટિંગમાં નક્કી કર્યું કે આગામી જૂનથી જ 5-8 સેમિસ્ટર પદ્ધતિ દ્વારા આપણે કઈ રીતે એજ્યુકેશન આપી શકીએ અને સારા પરિણામ મેળવી શકીએ
એ માટે અમે 8 સભ્યોની એક કમિટી બનાવી છે જે અમને 7 દિવસમાં અહેવાલ આપશે અને એ બાબત અમે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના તમામ સભ્યો જૂન 2012થી ધોરણ 5થી 8માં પણ સેમિસ્ટરનો અમલ કરવા વિચારી રહ્યા છીએ. નિખિલભાઈ, બીજું અમારું મંડળની સ્થાપના કરવાનો હેતુ અમારા સ્થાપક શ્રી રાજેશભાઈ નાકરાણી અને દીપકભાઈ કારિયા સાહેબ, ચુડાવાલા સાહેબ, અમે બધા આવવા ગયેલા અને આવવા આદિવાસી વિસ્તાર ને એ વિસ્તારમાં અમને એવો વિચાર સ્ફૂર્યો કે આપણે એજ્યુકેશનમાં એકલો, લોકો કહે છે સરકાર સામે લડવા માટે જ બધા ભેગા થાય છે, આપણે એવું નથી, આપણું મંડળ એવું બને કે આપણા માટે નહીં સમાજ માટે પણ કંઈક કરે અને આપણે આપણા જ પ્રશ્નો નહીં પણ સમાજ ઉત્કર્ષના પ્રશ્નો પણ આપણે સોલ્વ કરવા છે. અને પહેલો જ વિચાર અમને આવ્યો કે આપણે સુરતમાં તો ટેકનોલોજીનો ઉપયોગ આપણે ભરપૂર કરીએ છીએ, દરેક સ્કૂલમાં કોમ્પ્યુટર લેબ હશે જ, સુરતની કોઈ લગભગ સ્વનિર્ભર શાળા એવી નહીં હોય કે જ્યાં કોમ્પ્યુટર લેબ ન હોય. પણ અમે વિચાર કર્યો કે ડાંગ જેવા આદિવાસી વિસ્તારમાં શું કે જ્યાં કોઈ ગ્રાન્ટ વગરની શાળા નથી, બધી ગ્રાન્ટવાળી સ્કૂલો છે, સરકાર એ વખતે કોમ્પ્યુટર આપતી નહીં ગ્રાન્ટવાળી સ્કૂલોને, એટલે અમે અહીંથી સ્વનિર્ભર શાળા સંચાલક મંડળે 26 કોમ્પ્યુટર, જેમાં દીપકભાઈએ પણ 5 કોમ્પ્યુટરનું દાન આપેલું, 26 કોમ્પ્યુટર અમે આહવા ડાંગ માલેગાંવ ડાંગ સ્વરાજ આશ્રમ આ બધી સંસ્થાઓમાં 10-10, 5-5 કોમ્પ્યુટરો અમે ત્યાં આપેલા અને આ આદિવાસી બાળકો પણ કોમ્પ્યુટર શિક્ષણથી વંચિત ન રહે એવા પ્રયત્નો કરેલા. બીજું, જ્યારે આપણે નીતિમત્તાની વાત આવે છે ત્યારે અમે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ લગભગ 2007થી શરૂ કર્યું, ત્યારથી દર વર્ષે શિક્ષક સજ્જતા સેમિનાર યોજીએ છીએ. ગયા વર્ષે અમે લગભગ 5,500 શિક્ષકો, જે રેકોર્ડ છે, ગુજરાતમાં ક્યારેય આટલા શિક્ષકોને ભેગા કરીને તાલીમ નથી અપાઈ. પૂજ્ય ભાઈશ્રીની અહીંયા સપ્તાહ હતી ત્યારે ભાઈશ્રીના પ્રવચનનો લાભ આ 5,500 શિક્ષકોએ નીતિમત્તા અને શિક્ષણ ઉપર આખો સેમિનાર યોજેલો. હમણાં જ અમારે કાલે નક્કી થયું, પૂજ્ય ડૉક્ટર સ્વામી BAPS સંસ્થા અહીંયા ઉપસ્થિત છે ત્યારે અમારી સ્વનિર્ભર શાળાના સંચાલકો બધા જ માટે, અને વિષય પણ એ જ છે શિક્ષણમાં નીતિમત્તા અને નીતિમત્તાનું શિક્ષણ, આ વિષય પર પૂજ્ય ડૉક્ટર સ્વામી આગામી તારીખ 17/1/2012 ને સાંજે 5 કલાકે BAPS સંસ્થામાં કાર્યક્રમ યોજાશે. મારી સૌને, આપને પણ વિનંતી છે નિખિલભાઈ કે તમે પણ કદાચ એમાં અમારી સાથે જોડાવ તો અમને આનંદ થશે. આવા અનેક સામાજિક કાર્યો લઈને પણ આ સંચાલક મંડળ આગળ વધી રહ્યું છે અને શિક્ષણમાં જે કાંઈ કરવું ઘટશે અને સમાજ માટે જે કાંઈ સારું હશે એ કરવા માટે આ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ હંમેશા તૈયાર રહેશે એની અમે ખાતરી આપી છીએ. પરેશભાઈ, અંતમાં આપ 2 મિનિટ માટે. નિખિલભાઈ, સુરત એકેડેમિક શોની અંદર અમુક બીજી નવી વાતો જે છે તે ખાસ કેવી છે, તે કે શિક્ષણ પદ્ધતિમાં જે ફેરફારો છે, પરીક્ષા પદ્ધતિમાં જે ફેરફારો છે, હવે રિમોટથી પરીક્ષા લેવાશે, દરેક સ્ટુડન્ટ્સના હાથમાં પોતાનું રિમોટ હશે, ઘણી બધી શૈક્ષણિક સંસ્થાઓએ આ પદ્ધતિ અપનાવી પણ દીધી છે, રિમોટથી પરીક્ષા આપશે, ઓબ્જેક્ટિવની પરીક્ષા હશે, પોતાનો ઓબ્જેક્ટિવ એ ફિલ્ડઅપ કરશે અને જેવી એક્ઝામ પૂરી થશે એટલે તરત રિઝલ્ટ મળશે અને એ રિઝલ્ટ પેરેન્ટ્સના મોબાઈલમાં SMS તરીકે ડાયરેક્ટ જશે એટલે તરત એને રિઝલ્ટ મળી જશે. આ બધી પદ્ધતિઓ પણ જોવા માટે ખાસ અમે સામાન્ય જનતાને અપીલ કરીએ છીએ કે તમે પધારો. ખાસ શિક્ષણ જગતમાં જેમણે ખૂબ કાર્ય કર્યું છે એવા લોકોને અમે લોકોએ સાથે લીધા છે, ઘણી બધી શાળાઓ છે, શાળાના શિક્ષકો છે, દેવાંગભાઈએ ખૂબ કામ કરેલું છે, મીનાક્ષીબેને ખૂબ કામ કરેલું છે, તો એમની શાળામાં 173 top 10 અત્યાર સુધીમાં આવેલા છે, તો અમે એમના પણ અભિપ્રાય લીધા છે અને તેમણે પણ કીધું કે આ વાત હવે જો લોકો સુધી પહોંચે અને લોકો આનો લાભ લે તો ઘણું સારું છે. એટલે એ પોતાના તમામે તમામ સ્ટાફને એમણે ખાસ હાકલ કરી છે કે તમે બધા સાથે અહીંથી આ એક્ઝિબિશન જોવા માટે જજો. તો તમામ શાળાના સંચાલકોના મંડળોને
અને તેમના શિક્ષકોને અને પેરેન્ટ્સને અમે ખાસ અપીલ કરીએ છીએ કે તમે વિનામૂલ્યે આ પ્રવેશે, તમે ખાસ અમારા આ એક્ઝિબિશનમાં આવો, પધારો. બે દિવસ સવારે 10 થી રાત્રે 10 સુધી આ એક્ઝિબિશન ખુલ્લું રહેશે, 7 અને 8 જાન્યુઆરી. તો દર્શક દોસ્તો, સુરત એકેડેમિક એસોસિએશન તથા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના સુરત એકેડેમિક શો 2012ને શુભકામનાઓ પાઠવીને આજની વાત સમાપ્ત કરીએ છીએ. સૌજીભાઈ, પરેશભાઈ, દીપકભાઈ, નેશનભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. આપણા દોસ્ત નિખિલ મદ્રાસી, રાહુલ તાંડલેકર અને નિખિલ વાસીવાલાને રજા આપશો. નમસ્કાર. નમસ્કાર.